તમે આવી ગયા? હા, ચાલો હવે તો રોજ તમે ગણિતમાં, કલરવમાં, અંગ્રેજીમાં લખી લખીને કંટાળી ગયા હશો, ખરું ને? હા, પણ આજે તો હું તમને લખાવવાની નથી, વંચાવવાની પણ નથી, ચિત્ર પણ નથી દોરાવવાની, તો શું કરાવવાની હશે બોલો જોઈએ? નથી ખબર ને? હા, ચાલો તો આજે તો આપણે ક્રાફ્ટની એક એક્ટિવિટી કરવાના છે, અને તે પણ આપણે રંગીન કાગળમાંથી એક્ટિવિટી કરવાના છે. હવે આપણે એ પ્રવૃત્તિ કેવી રીતે કરવાના છે તે હું તમને શીખવાડીશ. જુઓ, આ એક અહીં કાગળ છે, એનો રંગ કેવો છે? ડાર્ક ગુલાબી છે, એને આપણે રાણી રંગ પણ કહીએ છીએ. હવે એનો આકાર કેવો છે? ચોરસ છે. હવે આપણે આમાંથી કાગળમાંથી શું બનાવવાનું છે તે હું તમને શીખવાડીશ. સૌથી પહેલા આપણે એક તરફનો ભાગ પકડીને આપણે એની સામેની તરફ આપણે એને વાળી દેવાનું છે, એટલે આપણે એક જ ગળી કરીશું. કેટલી ગળી કરીશું? એક. હવે આ રીતે ગળી થઈ જાય પછી કરવાનું છે, આમ તમારે કાગળ ઊભું કરી દેવાનું છે અને એના ઉપર આપણે સરસ મજાની પેન્સિલથી ડિઝાઇન કરીશું. તો જુઓ, ડિઝાઇનમાં આપણે સૌથી પહેલા આપણે એક પાન દોરીએ. ચલો, પાન દોરાઈ જાય પછી શું કરવાનું છે? આપણે એક અડધું ગોળ દોરીએ. આપણે જુઓ, અડધું ગોળ દોરાઈ જાય પછી શું કરવાનું છે? ફરી પાછું બીજું પાન દોરીશું. તો જુઓ, દોરાઈ ગયો, બંને બાજુના પાન દોરાઈ ગયા ને, પછી વચ્ચે શું કર્યું? આપણે અડધું ગોળ કર્યું છે. હવે આ રીતે ડિઝાઇન દોરાઈ જાય આ કાગળને ઊભું મૂકી દીધું છે. હવે જે આપણે એ પેન્સિલથી ડિઝાઇન કરી છે એ પેન્સિલ ઉપર આપણે શું કરવાનું છે? જુઓ, આ રીતે આપણે નખે નખે ધીમે ધીમે એને ફાડવાનું છે. આગળ આપણે સીધી લીટી આપણે કાપેલી, આપણે કાતરથી કાપેલી, અને આપણે હાથેથી ફાડવાનું છે. પણ કેવી રીતે ફાડવાનું છે? પેન્સિલની ઉપર જે આપણે ડિઝાઇન કરી છે પેન્સિલ વડે, તે પેન્સિલની લીટીઓ ઉપર જ આપણે નખ વડે અથવા આપણા બે અંગૂઠાની વચ્ચે આ રીતે કાગળ મૂકીને આપણે ફાડવાનું છે. જુઓ, જે પ્રમાણે આપણે ડિઝાઇન દોરેલી છે ને, એવા જ આકારમાં આપણે કાગળ ફાડવાનું છે. જુઓ, થોડું આપણાથી વાંકું ચૂકું ફળાઈ જાય ને, તો આપણે ફરી પાછું એને સીધી રીતે ફાડી નાખવાનું. જુઓ, હવે પેન્સિલ ડિઝાઇન હોય ત્યાં સુધી આપણે ફાડવાનું છે. હવે આ કાગળના કેટલા ભાગ થઈ ગયા? બે ભાગ થઈ ગયા. હવે એ ભાગને આપણે ખોલીએ, જોજો. હા, જુઓ કેવી સરસ ડિઝાઇન લાગે છે, લાગે છે ને? હવે આપણે બીજો ભાગ ખોલીશું. તો જુઓ, આ ભાગ જે છે ને એ કાગળની વચ્ચેનો ભાગ છે. હવે આપણે ક્રાફ્ટના આપણે જે કોળો ચોપડો છે એની અંદર આપણે આ બંને ભાગ લગાવવાના છે. પણ તે કેવી રીતે લગાવવાના છે તો ચાલો હું તમને એ પણ બતાવીશ. જુઓ, અહીં આપણે એક કાળા રંગનું કાગળ લીધું છે. હવે એ કાગળની ઉપર આપણે જે આ ભાગ બનાવ્યો છે ને એને આપણે ઊંડું કરીને એના ઉપર આપણે ફેવિસ્ટિક લગાવી દઈશું. જુઓ, આ રીતે ફેવિસ્ટિક લાગી જાય પછી આપણે જે કાળા રંગનું કાગળ છે એની ઉપર આપણે ચોંટાડી દઈશું. તો જોજો, આપણે જ્યારે કાગળ ચોંટાડીએ છીએ ત્યારે એકદમ ધ્યાન રાખીને આપણે કાગળ ચોંટાડવાનું છે. જુઓ, તો આ રીતે આપણે જે આપણું કાળા રંગનું કાગળ છે એના ઉપર આપણે ગુલાબી રંગનું કાગળ ચોંટાડી દીધું. કયું કાગળ ચોંટાડ્યું? ડિઝાઇન વાળું. તો જુઓ કેવી સરસ ડિઝાઇન દેખાય છે, દેખાય છે ને? હવે આપણે આ જે અંડરનો બીજો ભાગ હતો એને પણ આપણે એવી જ રીતે કાળા રંગના કાગળની ઉપર આપણે ચોંટાડી દઈશું. તો જુઓ, એના ઉપર આપણે ફેવિસ્ટિક લગાવી દઈશું. જુઓ, ફેવિસ્ટિક લગાવી દીધીને આપણે હવે આપણે એના ઉપર
આ ડિઝાઇન વાળું જે કાગળ છે એ ચોંટાડી દઈશું. એમાં પણ બરાબર કાળા કાગળની વચ્ચે જ આપણે આ ડિઝાઇન ચોંટાડવાની છે. તો જુઓ, ચોંટાડાઈ ગઈ ને ડિઝાઇન. હવે આ રીતે કાગળ પર આપણી ડિઝાઇન ચોંટાડાઈ જાય એટલે આપણે આ બંને કાગળ આપણા જે કોળો ચોપડો છે ને આપણો એની અંદર આપણે ચોંટાડી દઈશું. તે બંને જે આપણે ડિઝાઇનના કાગળ તૈયાર કર્યા એ ચોંટાડી દઈશું. જુઓ, એની બાજુમાં આપણે બીજું કાગળ ચોંટાડશું. એ પણ આપણે આ જે આપણું ગુલાબી કલરનું કાગળ ચોંટાડ્યું છે ને એવી જ રીતે આ પણ ચોંટાડી દઈશું. તો જુઓ, આપણા રંગ પણ કેવા સરસ દેખાય છે અને ડિઝાઇન પણ સરસ દેખાય છે ને. હા, તો જુઓ, હવે આપણે આ બંને કાગળ આપણે લગાવી દીધા પછી એના ઉપર આપણે આજે કઈ પ્રવૃત્તિ કરી? ફાળકામ. તો આપણે અહીં ફાળકામ લખી દઈશું. મિત્રો, આજે આપણે ક્રાફ્ટમાં કઈ પ્રવૃત્તિ કરી? ફાળકામની પ્રવૃત્તિ કરી. તમને ડિઝાઇન જોવાની મજા આવી ને? પછી ડિઝાઇન ફાળવાની પણ મજા આવી ને? હા, તો તમારે પણ આ રીતે ફાળકામ કરીને તમારા ક્રાફ્ટનો જે ચોપડો છે એની અંદર તમારે લગાવવાનું છે. તો તમે લગાવશો ને બધા? હા, ચાલો. તો હવે આપણે ફરી પાછા મળીશું.